બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાનવાલ ગામે ત્રીજો સમૂહલગ્ન ઉત્સવ યોજાયો, જેમાં 14 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. હાલોલ તાલુકાના પાનીલાવ ગામે દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૃણાલભાઈ ભાટિયા સહિત ટ્રસ્ટના અગ્રણીઓ સૌજન્યથી તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા નવદંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંજરી રામજી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામચરણ દાસજી મહારાજ, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર, હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર, હાલોલ તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ ચાવડા, હાલોલ શહેર ભાજપ સંગઠનના મહામંત્રી હરીશભાઈ ભરવાડ, પાનીલાવ ગામના સરપંચ સહિત દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાનીલાવ ગામ સહિત આસપાસના ગામોમાં ગ્રામજનોને ભવ્ય સમૂહ લગ્નોત્સવ માણ્યો હતો, જેમાં પ્રભુતામાં પગલાં પાડી દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરનાર 14 જેટલા જોડાઓને દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા કન્યાદાન કરી કરિયાવર સહિત વિવિધ પ્રકારની ભેટ સોગાદો આપવામાં આવી હતી, જેમાં 14 જેટલા નવદંપતીઓને પરમ પૂજ્ય મહંત શ્રી રામચરણ દાસજી મહારાજ તેમજ અગ્રણીઓ દ્વારા આશીર્વાદ પાઠવી સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી. અને તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન સફળતાપૂર્વક દર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.